કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુજરાતી વિષયના શિક્ષક તરીકે મારો પરિચય આપું તો સૈદા ટીચર, ઇંગ્લિશ મીડિયમ, સ્ટાન્ડર્ડ 9, સબ્જેક્ટ ગુજરાતી. પૂર્વ ભૂમિકા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ તેમજ સાપ્રત સમયમાં સ્વાર્થ માટે માનવરહિત બનેલા મનુષ્યનું જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સંગ્રહખોરી કરી ઊંચા ભાવે વેચી નફાખોરી કરી ધન કમાય છે, જેનું નામ કંઈ આદરપૂર્વક થોડી લેવાય એવા લાગણી શૂન્ય બનેલા મનુષ્યના વર્ગમાં નામ આપ્યું છે એ લોકો, જે આજના કાવ્યનું શીર્ષક છે. જી હા વિદ્યાર્થી મિત્રો, જેના કવિ છે પ્રિયકાંત મળિયાર. હવે આપણે કાવ્ય પરિચય મેળવીએ. પ્રિયકાંત પ્રેમચંદ મળિયાર, જન્મ તારીખ 24/1/1927, વિરમગામ, અવસાન 25/6/1976, વતન અમરેલી, અભ્યાસ ધોરણ 9, કૃતિઓ કાવ્ય સંગ્રહો પ્રતિક, અશબ્દરાત્રિ, સ્પર્શ, સમીપ, વ્યોમલિપિ, લીલેરા ઢાળ, ગદ્ય કાવ્ય પ્રબલ ગતિ, પુરસ્કાર કુમાર ચંદ્રક, કુમાર સ્નેહરશ્મિ, સાહિત્ય અકાદમી, દિલ્હી. હવે આપણે ટૂંકસાર જોઈ લઈએ. આ કાવ્ય જગતની પ્રવર્તમાન સ્થિતિનો સચોટ ચિતાર વ્યક્ત કરે છે. ભૌતિકતા પાછળ પડેલો માણસ ધનના લોભમાં માનવતા ભૂલી ગયો છે, તેની વેદના અને એની સામેનો આક્રોશ આ કાવ્યમાં છે. ગરીબ માણસ માટે પહેરવા કપડાં નથી, ખાવા અનાજ નથી, ને બીમાર પડે તો દવા નથી, કારણ કે આ બધું તો કાળા બજાર કરવાવાળા વેપારીઓએ પોતાના ભંડારોમાં ભરી રાખ્યું છે, જેથી વધારેમાં વધારે કિંમત વસૂલી કરીને વેચી શકાય. આવા લોકો એ માણસો નથી, પણ પૈસાની નોટો ખાઈને ઉછાળનાર ઉદય છે. આવા લોકો પર સંવેદનાની કોઈ અસર થતી નથી. કાવ્યના અંતે કવિ આક્રોશપૂર્વક કહે છે કે મારે કવિ નથી થવું, હું જંતુનાશક દવા થાઉં તો બસ, કારણ કે આ ઉદયનો આ ખાતમો કરી શકાય. કાવ્યમાં કાપડ સામે માણસનું ફાટી જવું, અનાજ સામે માણસનું સડી જવું અને સીસી સામે માણસનું ફૂટી જવું, એમ વિરોધ રચી કવિએ કાવ્યને ચોટદાર બનાવ્યું છે. જી હા વિદ્યાર્થી મિત્રો, એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે, પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે. એ લોકો એટલે સંગ્રહખોરી કરનારા લોકો, નફાખોરી કરનારા લોકો, એવે અમારે જે પહેલાં પોતાના ભંડારોમાં કાપડના ટાંકા ભરી રાખે છે અને તેની તંગી બતાવીને ભાવ વધારો કરીને પછી વાર વાર વેચે છે. વાર એટલે કે 3 ફૂટનું માપ. જ્યારે ગરીબ માણસ ઠંડીને કારણે વસ્ત્ર વિના ફૂટવાય છે, મૃત્યુ પામે છે, ત્યારે વાર વાર કરીને વેચે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, આઝાદી પછીની પરિસ્થિતિનું દર્શન કરાવતા કવિએ તે વખતે કાપડની જે તંગી વર્તતી હતી તેનું દર્શન કરાવ્યું છે. ભારતને સ્વનિર્ભર બનાવવા ગાંધીજીએ રેડિયો કાંકાની ચરખા ચલાવવા હાકલ કરી હતી. આવા સમયે કાળા બજારી હોય એ માનવતાનું નેવે મૂકી હતી. ઠંડીને વસ્ત્ર વિના ફૂટવાતા મરતા માણસોની દયા ખાવાને બદલે પૈસા કમાવવાની પાછળ અંધ બની થોડું થોડું કાપડ કાઢી વધારે દામમાં વેચવા એવી લાગણીહીન અમીરોનું અહીંયા ચિત્રણ કર્યું છે. એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે, પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચે છે. સંગ્રહખોરી કરનારા અનાજને બોર્યું ભંડારોમાં સંભાળી રાખે છે અને તંગી ઊભી કરી ભાવ વધારો કરી કિલો કિલો કરીને વેચે છે. એ લોકો એટલે અનાજના કાળા બજાર કરનારા સંગ્રહખોરી હોય, જેઓ પહેલાં અનાજનો સંગ્રહ કરી લે છે, કોથળાઓ ભરી રાખે છે અને અનાજના વિનાના ભૂખ્યા માણસો મળતા હોય છે ત્યારે કિલો કિલો કરીને ઊંચા ભાવે વેચે છે. એમ અહીં કિલો કિલોની પુનરાવર્તિત થતી પંક્તિ અસરકારક રીતે માનવીની સ્વાર્થ વૃત્તિ અને નિર્દયતાને રજૂ કરે છે. એ લોકો
પહેલાં ઔષધની શીશીઓ સંગ્રહી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રોવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, એ લોકો એટલે દવાઓના વેપારી જે જીવન રક્ષક દવાઓના જથ્થાઓને સંગ્રહી રાખે છે અને જ્યારે દવા વિના માણસ મૃત્યુ પામવા લાગે ત્યારે તેને ઊંચા દામે વેચે છે. હાલની કોવિડ નિમિત્તે વેચાતા રેમડેસિવિરના ઇન્જેક્શનો આજની તારીખમાં ઊંચા ભાવે વેચાય છે, જેનો અહેવાલ આપણે અને છાપાના માધ્યમથી જોઈએ છીએ, વાકેફ થઈએ છીએ. ઉપરાંત નકલી દવાઓનો વેપાર કરી લોકોના આરોગ્યના સાથે ચાળા કરનારા ઘાતકી લોકો પણ આજે જોવા મળે છે. એ તો લોકો છે જ નહીં, એ તો નોટોને ખાય ઉછળતી ઉદય, બીજું એને કોઈ ભાવતું નથી. તો નોટો ખાઈને ઉછળતી આજે જોવા મળે છે. એ તો લોકો છે જ નહીં, એ તો નોટોને ખાય ઉછળતી ઉદય, બીજું એને કાંઈ ભાવતું નથી. આ બધું જોઈને કવિનો ગુસ્સો મનમાં સમાતો નથી. તો તેમને માણસની ગભરા ગણતરીમાંથી જ કાઢી મૂકે છે. તેમને લાકડા અને કાગળ ખાઈ જનારી ઉદય જોવા જંતુ સાથે સરખાવે છે. ઉદય જેવા જંતુ સાથે, જે લાકડા અને કાગળ ખાઈ જતી ઉદય જે હોય છે તે એક જંતુ, તેની સાથે સરખાવે છે. કારણ કે જેમ ઉદયને લાકડું અને કાગળ ભાવે છે, તેમ એ લોકોને પણ કાગળની બનેલી એવી ચલણી નોટો જ ભાવે છે, એને બીજા કંઈ જ ભાવતું નથી. એમ એ લોભી સ્વાર્થ બુદ્ધિનું દર્શન કવિ અહીં કરાવ્યું છે. મારે કવિ થવું જ નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા ખાઉં તો એ બસ. અંતે કવિ આક્રોશપૂર્વક કહે છે કે મારે કવિ થવું જ નથી, એટલે કે કવિ એટલે સંપૂર્ણ લાગણીઓનું ઘર. કવિ એ કહેવા માંગે છે કે સંપૂર્ણ લાગણીઓનું ઘર, જે અન્યની પોતાની લાગણીઓનું સમજી શકે એવા કોમળ હૃદયવાળી વ્યક્તિ અને એકબીજાનું નુકસાન કરવાનું વિચારી જ ન શકે એવા કોઈ બનવા માંગતા નથી. તેઓ જે પોતાના સ્વાર્થ માટે લાગણી શૂન્ય બની ગયેલા, ફક્ત પોતાના જ ફાયદો વિચાર કરનારા, સ્વાર્થપ્રાયણ અને માણસાઈ વિનાના લોકોનું આવું વર્તન જોઈને કવિને ગુસ્સો આવી જાય છે. તેઓનું અમાનવીય વર્તન જોઈને ભલભલાને આવી જ લાગણી થાય. તેમ કવિ પણ માનવતા વિરોધી વલણ ધરાવતા સંગ્રહખોરી અને નફાખોરી કરનારા અને ઉદય જેવા એ લોકો માટે જંતુનાશક દવા બનવાની ઈચ્છા પ્રગટ કરે છે. આમ ગરીબો પ્રત્યે પોતાની હમદર્દી દર્શાવી તેમના માટે કંઈક કરી છૂટવાની ભાવના કવિ અહીં દર્શાવી છે. ટૂંકમાં જગતના વિષમતાને કવિએ વિરોધ ચિત્રોથી સબળ રીતે રજૂ કરી છે. કાપડના ટાંકા સામે ઉઘાડો માણસ, ધાન્યના કોથળા સામે સડી જતો માણસ અને ઔષધ શીશી સામે ફૂટી જતો માણસ, આ વિરોધીની રજૂઆત કાવ્યનો ભાવવાહી અને ચોકદાર બનાવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ. સમાનાર્થી શબ્દો: કાપડના તાકા, કાપડનું ફાડ્યા વિનાનું લાંબુ એક સરખા લુગડાનું થાન, બાર 3 ફૂટ જેટલું માપ, ઔષધ ઔષધિયા દવા, સંગરવું સંગ્રહ કરવો, જંતુનાશક જંતુઓનો નાશ કરે એવો પદાર્થ, ધાન કે ધાન્ય અનાજ, ધાન ધાન્ય કે અનાજ. વિરોધાર્થી શબ્દો: વેચવું ખરીદવું, વેચવું નો વિરોધી ખરીદવું, અસર વિરોધી છે બે અસર, ભારેનો વિરોધી હલકું. શબ્દ સમૂહ માટે એક શબ્દ હવે જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ તો સળનો મોટો થેલો એટલે કે કોથળો કે લાકડું કોરી ખાતી કીડી, તો એનો છે એક શબ્દ સમૂહ ઉદય. લાકડું કોરી ખાતી કીડી એટલે એમનો શબ્દ સમૂહ થાય છે ઉદય. શું ઉદય? હવે આપણે એ લોકો ટૂંકા પ્રશ્નોત્તર જોઈ લઈ. એ લોકો કાવ્યના કવિનું નામ જણાવો. ઉત્તર છે પ્રિયકાંત મળિયા. 2. એ લોકો કાવ્યનો પ્રકાર જણાવો. ઉત્તર અછાંદસ કાવ્યો. 3. એ લોકો કાવ્યમાં શાની વાત રજૂ કરવામાં આવી છે. ઉત્તર માનવ જીવનની વિષમતાની. 4. એ લોકો કાવ્યમાં સમાજની કઈ અસમાનતાની વાત કરવામાં આવી છે. ઉત્તર આર્થિક અસમાનતાની.
5 એ લઘુ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? ઉત્તર પ્રબલ ગતિ. 6 પ્રિયકાંત મણિયારનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર વિરમગામ. 7 પ્રિયકાંત મણિયારનું વતન કયું હતું? ઉત્તર અમરેલી. 8 એ લઘુ કાવ્યમાં કોની વ્યથા આલેખવામાં આવી છે? ઉત્તર શોષણનો ભોગ બનતા માણસની. 9 એ લોકો શબ્દ પ્રયોગ કવિ એ કોના માટે કર્યો છે? ઉત્તર સંગ્રહખોરી કરનારા અમીર વર્ગ માટે. 10 કાપડના તાકા ભરીને રાખનારા લોકો ક્યારે કાપડ વેચે છે? ઉત્તર માણસ ફાટી જાય એટલે કે મૃત્યુ પામે ત્યારે. 11 વાર એટલે કેટલું માપ? ઉત્તર 3 ફૂટ. 12 એ લોકો કેટલા અનાજનો સંગ્રહ કરે છે? ઉત્તર કૂથળા ભરીને. 13 માણસનું ફૂટવું એ શબ્દનો સાચો અર્થ જણાવો. ઉત્તર માણસનું મૃત્યુ થવું. 14 કવિએ કંગાળ દરિદ્ર શોષિત વર્ગ માટે કયો શબ્દ પ્રયોગ કર્યો છે? ઉત્તર માણસ. 15 ઉદય જેવા સંગ્રહકોરોને શું ભાવે છે? ઉત્તર ચરણી નોટ. 16 સંગ્રહકોરો અનાજ ક્યારે વેચવા કાઢે છે? ઉત્તર માણસ સડી જાય છે ત્યારે. 17 પ્રિયકાંત મળિયાને શું થવું નથી? ઉત્તર કવિ. 18 કાવ્યમાં સંગ્રહકોરોની સરખામણી કોની સાથે કરી છે? ઉત્તર ઉદય સાથે. 19 કવિને શું થવું છે? ઉત્તર જંતુનાશક દવા. 20 વસ્તુઓની અછત ઊભી કરી બમણો નફો કોણ કરે છે? ઉત્તર સંગ્રહખોરો. 2 અને 4 ગુણવાળા પ્રશ્નોત્તર લખતા પહેલાં આ પ્રમાણે પ્રસ્તાવના લખવું. 10 કૃતિ એ લોકો પ્રકાર અછંદાસ કાવ્ય કરતા પ્રિયકાંત મળિયાર પ્રબલ ગતિમાંથી માનવતાવાદી આ કાવ્યમાં આપણા સમાજની આર્થિક અસમાનતાનું અસરકારક આલેખન થયું છે. અમીર વર્ગ દ્વારા થતું ગરીબ વર્ગનું શોષણ હૃદયદ્રાવક રીતે વર્ણવ્યું છે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.